જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? લાસ્ટ વિડિયોની અંદર આપણે મોડેલ ઓક્ઝિલરી અથવા તો મોડેલ વર્બ્સ એમના વિશે સમજૂતી મેળવેલી અને એક્સરસાઇઝ 1 પણ પૂર્ણ કરેલી. એક્સરસાઇઝ 1 ની અંદર આપણે નવું વાક્ય વિશે સમજૂતી મેળવેલા હતા. આજે આપણે ગઈ વખતે જે સૂચના હતી એ જ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. શુડ અથવા શુડ નોટની મદદથી વાક્યને પૂર્ણ કરવાના છે. એમાં આપણે નવું વાક્ય છે ને પૂર્ણ કરી ચૂક્યા છીએ. અને આજે હવે ત્યાર પછીનું જે 10મું વાક્ય છે એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. તો 10મું વાક્ય છે, મોહન ઇઝ કીપિંગ ધ પેરટ ઇન ધ કેજ. 10મું વાક્ય છે, મોહન ઇઝ કીપિંગ ધ પેરટ ઇન ધ કેજ. કેજ એટલે કે પાંજરું. કીપ એટલે કે રાખવું. ઇઝ કીપિંગ એટલે રાખી રહ્યો છે. મોહન પોપટને પાંજરામાં રાખી રહ્યો છે. તો નીચે આપેલું છે, હી ખાલી જગ્યા ધ પેરટ ઇન ધ કેજ. હી ખાલી જગ્યા ધ પેરટ ઇન ધ કેજ. કે મોહન પોપટને પાંજરામાં રાખી રહ્યો છે. તો તેને પાંજરામાં રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ? તો સ્વાભાવિક રીતે ખબર પડી જાય કે ન જ રાખવો જોઈએ. તો જવાબ શું આવશે? હી શુડ નોટ, અને ક્રિયાપદનું મૂળ રૂપ છે કીપ. હી શુડ નોટ કીપ ધ પેરટ ઇન ધ કેજ. કે તેણે પોપટને પાંજરામાં રાખવો જોઈએ નહીં. 11મું વાક્ય છે, કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ્સ. કે કિરણ તેના મિત્રોને મદદ કરતો નથી. તો હી ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ. નીચે એવું વાક્ય આપેલું છે, હી ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ્સ. કે કિરણ તેના મિત્રોને મદદ કરી રહ્યો નથી. તો તેને મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? તો સ્વાભાવિક રીતે ખબર છે કે મદદ કરવી જોઈએ. એટલે શું કહેશું? હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ્સ. કે તેણે તેના મિત્રોની મદદ કરવી જોઈએ. ત્યાર પછીનું 13મું વાક્ય છે, સોરી 12મું વાક્ય છે, રાજ ઇઝ નોટ ઓબેઈંગ હિઝ પેરેન્ટ્સ. રાજ ઇઝ નોટ ઓબેઈંગ. ઓબે એટલે કે પાલન કરવું. હિઝ પેરેન્ટ્સ. કે રાજ એ તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો નથી. અને નીચે વાક્ય આપેલું છે, હી ખાલી જગ્યા હિઝ પેરેન્ટ્સ. કે રાજ તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો નથી. તો રાજે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો કરવું જોશે. એટલે આપણે હું લખશું કે હી શુડ, ક્રિયાપદનું મૂળરૂપ ઓબે. હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. કે તેને તેની માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી 13મું વાક્ય છે, વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ. વી આર નોટ ક્લીનિંગ ધ
रूम कि अमे रूम ने चोखो राखी रहिया नथी अथवा तो स्वच्छ करी रहिया नथी। अने नीचे वाक्य आपेलू छे के वी खाली जग्या ध रूम कि अमे रूम ने स्वच्छ करी रहिया नथी तो अमारे करवो जोईए के न करवो जोईए तो करवो जोईए एटले शू कहेशू वी शुड क्लीन के वी शुड क्लीन ध रूम आपणे रूम ने चोखो राखवो जोईए। ત્યાર પછી 14મું વાક્ય છે ધેટ મેન ઇઝ કટિંગ ટ્રી ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ કે પેલો માણસ વૃક્ષો કાપી રહ્યો છે અને ત્યાર પછી નીચે આપેલું છે હી ખાલી જગ્યા ટ્રીઝ તો વૃક્ષો કાપવા જોઈએ કે ન કાપવા જોઈએ તો ન કાપવા જોઈએ એટલે આપણે શું કહેશું શુડ નોટ અને ક્રિયાપદનું મૂળરૂપ કટ હી શુડ નોટ કટ ટ્રીઝ કે તેને વૃક્ષો કાપવા જોઈએ નહીં। ત્યાર પછીનું આ એક્સરસાઇઝનું છેલ્લું વાક્ય ધ બોયઝ આર વોચિંગ ટીવી ધ બોયઝ આર વોચિંગ ટીવી કે બાળકો ટીવી જોઈ રહ્યા છે અને સોરી છોકરાઓ ટીવી જોઈ રહ્યા છે તો નીચે આપેલું છે દે ખાલી જગ્યા ટીવી કે તેઓએ ટીવી જોવી જોઈએ કે ન જોવી જોઈએ તમે તો જવાબ આપશો કે હા જોવી જોઈએ પરંતુ મર્યાદામાં જોવી જોઈએ। આપણે શું કરીએ છીએ કલાકોના કલાકો સુધી જોઈએ છીએ અભ્યાસ બગાડીને પણ જોઈએ છીએ એટલે આપણે શું કહેશું ન જોવી જોઈએ એટલે શું કહેશું આપણે ધેય શુડ નોટ વોચ કે તેઓએ ન જોવી જોઈએ બરોબર છે। તો આ થઈ આપણી એક્સરસાઇઝ 1 કે જેમાં આપણે શું કર્યું છે કે અધૂરા વાક્યને આપણે પૂર્ણ કર્યા છે શુડ અથવા તો શુડ નોટની મદદથી। ત્યાર પછીની જે બીજી એક્સરસાઇઝ છે એ પણ આના જેવી જ છે ન્યા સૂચના આપેલી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ યુઝિંગ કેન ઓર કેન નોટ કેન અથવા તો કેન નોટનો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું છે। તો કેન છે એ સક્ષમતા એટલે કે ક્ષમતા અક્ષમતા વિનંતી અને પરવાનગી આ ચાર સૂચવવા માટે વપરાય છે એટલે ક્ષમતા દર્શાવવા માટે હોય તો કેન અને અક્ષમતા દર્શાવવા હોય ત્યારે કેન નોટ વપરાય છે। એક એક વાક્યને આપણે જોતા જઈએ પહેલું વાક્ય છે ઇટ ઇઝ રેઇનિંગ કે વરસાદ થઈ રહ્યો છે વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન અને કૌંસમાં ક્રિયાપદ આપેલું છે પ્લે કે વરસાદ થઈ રહ્યો છે અને વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન ક્રિયાપદ આપેલું છે પ્લે કે આપણે બગીચામાં રમવું જોઈએ કે ન રમવું જોઈએ જો રમવું જોઈએ તો આપણે શું કહેશું કેન પ્લે અને ન રમવું જોઈએ તો શું કહેવાય કેન નોટ પ્લે। તો વરસાદ થાય ત્યારે રમવું જોઈએ કે ન રમવું જોઈએ શું ન રમવું જોઈએ એટલે શું કહેશું કેન નોટ પ્લે વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન વરસાદ થઈ રહ્યો છે આપણે વરસાદમાં રમી શકીશું નહીં। ત્યાર પછી ધ ટ્રી ઇઝ વેરી ટોલ ધ ટ્રી ઇઝ વેરી ટોલ કે વૃક્ષ ખૂબ જ ઊંચું છે જીગર ખાલી જગ્યા
जिगर खाली जगह क्रियापद आपेलू छे क्लाइंब क्लाइंब एटले के चढ़वू द ट्री इज वेरी टॉल वृक्ष ए खूबज ऊंचू छे अने जिगर खाली जगह इट जिगर तेने चढ़ी सके अथवा तो चढ़ी सके तेम नथी तो जो खूब ऊंचू होय एटले न चढ़ी सके मध्यम शब्द होय तो चढ़ी सके एटले आपणे शुं लेशुं केन लेशुं के केन नॉट हाँ केन नॉट लेशुं एटले जिगर केन नॉट अने क्रियापद नुं मूळ रूप क्लाइंब केन नॉट क्लाइंब इट जिगर तेना पर चढ़ी सके नहीं। त्यार पछीनुं त्रीजुं वाक्य संजय इज शॉर्ट संजय इज शॉर्ट એટલે કદમાં નીચો છે અને હી ખાલી જગ્યા ઓન ધ બેન્ચ હી ખાલી જગ્યા ઓન ધ બેન્ચ અને કૌંસમાં ક્રિયાપદ આપેલું છે સીટ સંજય ઇઝ શોર્ટ એટલે કે સંજય એ કદમાં નીચો છે હી ખાલી જગ્યા ઓન ધ બેન્ચ તે બેન્ચ પર બેસી શકે છે કે બેન્ચ પર નથી બેસી શકતો તો નીચો હોય એટલે બેસી શકે નહીં ઊંચો હોય તો બેસી શકે એટલે શું કહેશું આપણે હી કેન નોટ સીટ ઓન ધ બેન્ચ કે તે બેન્ચ પર બેસી શકતો નથી ત્યાર પછીનું ચોથું વાક્ય આઈ હેવ એન અમ્બ્રેલા આઈ હેવ એન અમ્બ્રેલા મારી પાસે છત્રી છે અને આ ખાલી જગ્યા વિથ આ ખાલી જગ્યા વિથ યુ ટુ ધ માર્કેટ વિથ યુ ટુ ધ માર્કેટ અને ક્રિયાપદ આપેલું છે કમ આઈ હેવ એન અમ્બ્રેલા મારી પાસે એક છત્રી છે અને આઈ ખાલી જગ્યા વિથ યુ ટુ ધ માર્કેટ અને હું બજારમાં તમારી સાથે આવી શકું કે ન આવી શકું જો છત્રી છે એટલે આવી શકું છું અને એમ કીધું હોય કે આઈ હેવ નોટ એન અમ્બ્રેલા કે મારી પાસે છત્રી નથી તો હું આવી શકું નહીં છે એટલે આવી શકું તો આપણે શું કહેવાનું કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આઈ કેન કમ આઈ કેન કમ વિથ યુ ટુ ધ માર્કેટ કે હું તમારી સાથે માર્કેટમાં આવી શકું છું પાંચમું વાક્ય નીતિન નોઝ કિરણ નીતિન નોઝ એટલે કે જાણે છે અથવા તો ઓળખે છે નીતિન નોઝ કિરણ ही खाली जिज्ञा टू हिम ही खाली जिज्ञा टू हिम अने क्रियापद आपेलू छे टॉक टॉक एटले वात करवी नितिन नोज किरण नितिन किरण ने ओळखे छे तो ही खाली जिज्ञा टू हिम के ते तेनी साथे वात करी शके के न करी शके તો ઓળખે છે એટલે વાત કરી શકશે એટલે શું કહેશું હી કેન ટોક ટુ હિમ કે તે તેની સાથે વાત કરી શકે છે ત્યાર પછી છઠ્ઠું વાક્ય જોઈએ છઠ્ઠું વાક્ય છે મિસ્ટર શાહ નોઝ અ ડોક્ટર છઠ્ઠું વાક્ય છે મિસ્ટર શાહ નોઝ અ ડોક્ટર કે મિસ્ટર શાહ એ ડોક્ટરને ઓળખે છે હી ખાલી જગ્યા મિસ્ટર વ્યાસ
there. He khali chik gaya. Mr. Vyas there. Ane kriya pad apelu chhe take. Mr. Shah knows a doctor. Mr. Shah a doctor ne olkhe chhe. Ane he khali chik gaya. Mr. Vyas there. Kriya pad apelu chhe take. કે તે મિસ્ટર વ્યાસને ત્યાં લઈ જઈ શકે કે ન લઈ જઈ શકે. જો ઓળખે છે એમ કીધું એટલે લઈ જઈ શકે, એમ કીધું હોય નથી ઓળખતા તો ન લઈ જઈ શકે. અહીં ઓળખે છે એટલે શું કહેશું આપણે? કેન ટેક, કે તે લઈ જઈ શકે છે. ત્યાર પછી સાતમું વાક્ય છે, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. આઈ Do not have a mobile. મારી પાસે મોબાઈલ નથી. I ખાલી જગ્યા my parents. ક્રિયાપદ આપેલું છે call. કે મારી પાસે મોબાઈલ નથી. I ખાલી જગ્યા my parents. ક્રિયાપદ છે call. કે હું મારા માતા પિતાને કોલ કરી શકું કે ન કરી શકું? તો ફોન નથી એટલે ન કરી શકીએ, એટલે આપણે શું કહેશું? કે નોટ કોલ, કે હું કોલ કરી શકું નહીં. ત્યાર પછી આઠમું વાક્ય, યુ આર લેટ. યુ આર લેટ, તમે મોડા છો. યુ ખાલી જગ્યા ધ હોલ. યુ ખાલી જગ્યા ધ હોલ. અને ક્રિયાપદ આપેલું છે એન્ટર. તમે મોડા છો અને તમે એન્ટર એટલે કે પ્રવેશી શકો કે પછી પ્રવેશી ન શકો. તો સ્વાભાવિક રીતે મોડા હોય એટલે ન પ્રવેશી શકે, એટલે આપણે શું કહેશું? યુ કેન નોટ એન્ટર ધ હોલ, કે તમે હોલમાં પ્રવેશી શકો નહીં. દસમું વાક્ય છે, ઉમંગ હેઝ ફીવર. ઉમંગ હેઝ ફીવર, કે ઉમંગને તાવ આવેલો છે. ઉમંગ હેઝ ફીવર. હી ખાલી જગ્યા આઈસ્ક્રીમ. હી ખાલી જગ્યા આઈસ્ક્રીમ. ક્રિયાપદ આપેલું છે ઈટ. ઉમંગને તાવ આવે છે તો તે આઈસ્ક્રીમ ખાઈ શકે કે ન ખાઈ શકે? તો સામાન્ય રીતે બીમાર હોય એટલે ન ખાવો જોઈએ, એટલે કેન નોટ ઈટ, કે તે આઈસ્ક્રીમ ખાઈ શકે નહીં કારણ કે તે બીમાર છે. ત્યાર પછી દસમું વાક્ય, ધેર આર 16 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ધેર આર 16 સ્ટુડન્ટ્સ. ઇન ધ ક્લાસ, કે ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે. ધ ટીચર, ધ ટીચર ખાલી જગ્યા ધીયર બુક્સ ઇન ધ ડે. ખાલી જગ્યા ધીયર બુક્સ ઇન વન ડે. ઇન વન ડે ક્રિયાપદ આપેલું છે કરેક્ટ. અહીંયા કરેક્ટ એટલે કે સાચું કરવું અથવા તો તપાસવું. કે ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે અને શિક્ષક એક જ દિવસમાં તેઓની બુક ચેક કરી શકે કે ન કરી શકે? જો 60 એટલે વધારે વિદ્યાર્થીઓ થયા એટલે શિક્ષક ન ચેક કરી શકે, એટલે આપણે શું કહેશું? ધ ટીચર કેન નોટ કરેક્ટ.
their books in a day अथवा in one day के शिक्षक एक दिवस में तेवनी बुक चेक करी शके नहीं। 11मो वाक्य छे रोहित इज अ फास्ट रनर। रोहित इज अ फास्ट रनर के रोहित ए झड़फी दौड़नारो छे अने ई खाली जग्या तमेज ही खाली जग्या द मैच अने क्रियापद आपेलू छे विन। विन एटले के जीतवू। रोहित इज फास्ट रनर के रोहित ए झड़पथी दौड़नारो छे ई खाली जग्या द मैच ते मैच जीती सके के न जीती सके। जो झड़पी दौड़नारो होय एटले जीती सके एटले आपणे शुं कहेशुं ही कैन विन। ही कैन विन द मैच કે તે મેચ જીતી શકે છે। ત્યાર પછી 12મો વાક્ય છે આકાશ નોઝ ઇંગ્લિશ। આકાશને અંગ્રેજી આવડે છે। હી ખાલી જગ્યા યુ ક્રિયાપદ આપેલું છે હેલ્પ એ તમને મદદ કરી શકે કે ન કરી શકે। જો અંગ્રેજી આવડે છે એટલે મદદ કરી શકે। જો એવું હોય આકાશ ડઝ નોટ નો ઇંગ્લિશ કે આકાશને અંગ્રેજી આવડતું નથી તો તે મદદ કરી શકે ત્યારે શું આવશે હી કેન હેલ્પ યુ એ તમને મદદ કરી શકે છે। ત્યાર પછીનું બીજું વાક્ય છે આશા લાઇક્સ કુકિંગ। આશાને રસોઈ બનાવવી ગમે છે। સી ખાલી જગ્યા મેની ટેસ્ટી ડિશીઝ કે તેણી મેની એટલે ઘણી બધી ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ અને ડિશીઝ એટલે થાળીઓ નહીં પરંતુ વાનગીઓ કે આશાને રસોઈ બનાવવી ગમે છે। તેણી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકે છે કે નથી બનાવી શકતી। જો ગમે છે એટલે બનાવી શકે ન ગમતું હોય તો ન બનાવી શકે તો અહીંયા શું આવશે શી કેન મેક તેણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકે છે। 14મો યુ આર 18 યર્સ ઓલ્ડ કે તમે 18 વર્ષની ઉંમરના છો। યુ ખાલી જગ્યા અ કાર તમે કાર ચલાવી શકો કે ન ચલાવી શકો તો 18 વર્ષ એ તો પુખ્ત વયનો ગણાય એટલે કાર ચલાવી શકે એટલે આપણે કહેશું યુ કેન ડ્રાઈવ અ કાર કે તમે કાર ચલાવી શકો છો। 15મો વાક્ય છે કેતન ઇઝ ક્લેવર। કેતન હોશિયાર છે। હી ખાલી જગ્યા ધીસ પ્રોબ્લેમ તે આ સમસ્યાને સોલ્વ એટલે સમાધાન કરવું સમાધાન કરી શકે છે કે નથી કરી શકતો। જો હોશિયાર છે એટલે કરી શકે છે। કદાચ એવું હોય તો કેતન ઇઝ નોટ ક્લેવર અથવા તો એમ હોય કેતન ઇઝ ડલ કે કેતન ઠોઠ છે તો શું કહીએ તો કેન નોટ આવે પણ હોશિયાર છે એટલે સોલ્વ કરી શકે એટલે કહેશું આપણે કેન સોલ્વ। તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે આ 15 એક્સરસાઇઝ છે કેન અને કેન નોટની જોઈ અને 15 એક્સરસાઇઝ શુડ અને શુડ નોટની જોઈ તો 15 વાક્યોને જોયા પછી પ્રોપર કેન અને કુડનો મિનિંગ શું થાય છે શુડનો મિનિંગ શું થાય છે એ તમારા મગજમાં હવે બેસી જવું જોઈએ। હવે તમે તમારા વ્યવહારુ જીવનની અંદર પણ આ વાક્યનો ઉપયોગ કરી શકો છો। જો તમે જ્યાં શીખશો એ વસ્તુને વ્યવહારમાં લાવશો ને ત્યારે જ તમને સાચું આવડેલું ગણાય છે। કોઈ પણ વ્યક્તિ તમને પૂછે કે ભાઈ તું કાર ચલાવી શકીશ તો આપણે અંગ્રેજીમાં જવાબ આપી શકીએ નો સોરી આઈ કાન્ટ ડ્રાઈવ અ કાર કે ના હું કાર ચલાવી શકું નહીં। પછી કોઈ જગ્યાએ એમ કહે કે તારે હોમવર્ક કરવું જોઈએ તો આપણે કહીએ યસ આઈ શુડ ડુ માય હોમવર્ક કે હા મારે મારું હોમવર્ક કરવું જ જોઈએ। એવી રીતે તમે આ વાક્યોને વ્યવહારમાં ઉપયોગમાં લેશો તો તમને ઝડપથી સમજાઈ જશે અને ક્યારેય પણ ભૂલાશે નહીં। હવે વાત કરીએ હોમવર્કની તો તમારે હોમવર્કમાં આ લેક્ચરની અંદર આપણે શુડ અને શુડ નોટવાળી જે બીજી એક્સરસાઇઝ હતી એના 9 થી 15 વાક્યો કર્યા
અને કેન અને કેન નોટવાળી એક્સરસાઇઝના 1 થી 15 વાક્યો જોયા છે. તો આને તમારે બંનેને તમારા હોમ ગ્રામરની બુકમાં, તમારી ગ્રામરની બુકમાં લખવાના છે અને સાથે સાથે સમજતા પણ જવાના છે. સારા અક્ષરે તમારી ગ્રામરની બુકની અંદર લખાઈ જવા જોઈએ, જેથી કરીને ફરીથી જ્યારે પરીક્ષા આવે ત્યારે તમે આ બધું જ વાંચી શકો. બરોબર છે? તો ચાલો અહીંયા સુધી રાખીએ છીએ, ફરીથી મળીશું ત્યારે ત્રીજી એક્સરસાઇઝ છે એમની ચર્ચા કરીશું. ઓકે, જય ગુરુદેવ, બાય બાય.